મહુવા તાલુકાના માછી સાદડા ગામે પુલના કામમાં વેટ, રેલિંગ અને દિશા સૂચક બોર્ડના અભાવે અવારનવાર થાય છે અકસ્માત. મહુવા તાલુકાના સગ્રામપુરાથી માછી સાદડા ગામ થઈ રાયપુર બેડા થઈ બુહારી જતા માર્ગ પર અગાઉ પણ અકસ્માત સર્જાયા છે, જે પરંતુ તંત્રની ઊંઘ પૂરી ના થતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કામ પૂર્ણ થયાના બાદ પણ સેફટી માટે રેલિંગ પણ લગાવવામાં નથી આવી અને દિશા સૂચક બોર્ડ પણ લગાવાયા નથી. આવી બેદરકારીના લીધે અકસ્માત સર્જાયા છે અને અકસ્માત સર્જાય અને કોઈનો જીવલેણ ભોગ બને એમાં જવાબદાર કોણ, એ પ્રજા માટે ચિંતાનો વિષય બન્યો છે. તો શું ગ્રામની સમસ્યાનું નિવારણ આવશે કે કેમ એ જાણવું રહ્યું. મહુવા તાલુકામાં કોઈ જગ્યા પર કામ પૂર્ણ થવાનું નામ નથી લેતું, ત્યારે કોઈ ગામમાં કામ પૂર્ણ થયા બાદ પણ અધૂરા કામ દેખાઈ રહ્યા છે. બે ત્રણ તો ગાડી લઈને સીધો જ ગયો નીચે, એની શોધખોળ માં શું ચાલ્યું? જીવતો હે કે ભાઈ એક્સપાયર થઈ ગયા? જીવતો જ છે. જીવતો જ છે બરાબર. એટલે પેલો કઈ બચી ગયો ખરો? બચી ગયો બરાબર. બાટતાળ ખારા ફોડ્યાનો હતો બરાબર. હવે અમે તમે સરપંચ ને જાણ કરી લીધી? હા, સરપંચ આવેલો ને. આવેલો બરાબર. પછી જોઈને આવી ગયો, હવે પડી ગયો એમ કે પીધેલો હોય એમ કઈ નહી. હવે ત્યારબાદ આપણે આ સરપંચે કોઈક અધિકારીને જાણ કરેલી કે પછી? ખબર નહીં, હવે એને જાણ કરી કે નહીં કરી સરપંચ જાણ. બરાબર. જિલ્લા ને તાલુકા નું બરાબર. પેલું કઈ એની કઈ કામ થયેલું મળે કામ. ભાવેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા.